દુખાવો જે છે એ એટલો બધો અસહ્ય હોય છે, એટલો બધો દર્દનાક હોય છે કે જે વ્યક્તિને પથરીની તકલીફ હોય અને એને જે દુખાવો થતો હોય એને જ આ દુખાવાની ખબર હોય છે કે કેટલો અસહ્ય દુખાવો થાય છે. બીજા કોઈ વ્યક્તિને તમે પૂછશો તો એને બહુ ખ્યાલ નહીં આવે, પણ જેને દર્દ સહન કર્યું હોય, જેને દુખાવો થતો હોય પથરીનો, એને ઘણી વખત 12x12ની રૂમ હોય તો પણ આળોટવા માટે એ નાની પડી જતી હોય છે, એટલો બધો ભયંકર દુખાવો પથરીનો થતો હોય છે. આ પથરીનો જે દુખાવો છે એ પથરીની સાઇઝ ઉપર ડિપેન્ડ કરતો હોય છે. પથરી એક જગ્યાએ જો સ્થિર હોય, ચોંટી ગઈ હોય તો દુખાવો નથી કરતી, અને પણ જો પથરી સહેજ પણ ત્યાંથી હલે, પોતાના સ્થાન ઉપરથી સહેજ પણ પથરી જો હલે તો એટલો બધો દુખાવો ભયંકર થાય છે કે એની કોઈ સીમા નથી. પથરી થવાના જે કારણો છે એમાં સૌથી પહેલાં તો હાલના યુગમાં સૌથી ઓછું પીવાતું પાણી, કામની એટલી બધી વ્યસ્તતાને લઈને જે પાણી જે જરૂરી છે શરીરને પીવું જોઈએ એ પાણી પૂરતું મળતું નથી, જેને લઈને યુરિનરી ટ્રેક જે છે પેશાબ માટે જે કાંઈ ક્ષાર નીકળવો જોઈએ એ ક્ષાર નીકળતો નથી, જેને લઈને ક્ષાર જામ ધીમે 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 જામતો જાય છે અને એ જગ્યાએ નાનો એક સ્ટોન બની જતો હોય છે, જેને આપણે પથરી કહેતા હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પૂરતા પ્રમાણ તો ઠીક છે, પણ એના કરતાં વધારે પાણી પીવું ખૂબ જરૂરી છે, કેમ કે ઓછું પાણી તમે પીશો તો તમારે યુરિન જવું નહીં પડે. ઘણા મિત્રો તો યુરિન જવાની બીકે પાણી પણ ઓછું પીતા હોય છે, પણ આ એક એવું મોટું કારણ છે પથરીનું કે જે મિત્રોને પથરીની તકલીફ છે એ તો ધ્યાન રાખશે જ તે, પણ જે મિત્રોને તકલીફ પથરીની નથી એ પણ મિત્રો જો પાણી વધારે પીવાનું રાખશે તો ખાલી આ પથરીની વાત નથી પણ પાણી વધારે પીવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. જો તમે પાણી વધારે પીશો તો વધારે વાર તમારે પેશાબ જવું પડશે, વધારે વાર તમારે પેશાબ જવું પડશે એટલે યુરિનરી ટ્રેક જે એની સાફ સફાઈ છે યુરિન લાગવાને લીધે આખો જે એનો ટ્રેક છે એ સાફ થતો હોય છે, માટે વધારે પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી છે. પથરીને દૂર કરવામાં તો ઠીક છે, પણ પથરીને થતી અટકાવવા માટે, પથરીને દુખાવો અને પથરીને કાઢવા માટે બજારમાં ઘણી બધી દવાઓ એલોપેથિક અવેલેબલ છે, આયુર્વેદિક દવાઓ પણ ઘણી બધી અવેલેબલ છે અને હોમિયોપેથિક દવાઓ પણ ઘણી બધી અવેલેબલ છે, જેનું રિઝલ્ટ ખૂબ સારું છે. ઘણી વખત તો મોટી બહુ પથરી હોય તો એને ઓપરેશનથી ઝીણા ઝીણા ટુકડા કરી અને પછી એને કાઢવી પડતી હોય છે, કેમ કે મોટી પથરી હોય તો એ નીકળતા અસહ્ય દુખાવો થતો હોય છે, જે સહન ન થાય એવો દુખાવો થતો હોય છે. એટલા માટે આ જે મોટી પથરીની છે, જેની સાઈઝ પથરીની મોટી છે, એ પથરી છે એને તોડીને કાઢવી પડે છે, નહીંતર પછી મુશ્કેલી ઊભી થતી હોય છે. નાની એવી પથરી હોય તો એ પેશાબ માટે દવાથી નીકળી જતી હોય છે. આ પથરીની જે તકલીફ છે એને દૂર કરવા માટે એક આપણે દેશી ઉપાય જોઈએ, એમાં કળથી નામનું એક વસ્તુ છે, એને લગભગ બધા ઓળખતા હોય છે, કરિયાણાની દુકાને મળી જતું હોય છે આસાનીથી, શાક માર્કેટમાં પણ ઘણી વખત બજારમાં તમે પૂછશો કળથી એટલે આ જે કળથી છે તમને આસાનીથી મળી જશે બજારમાં. 50 ગ્રામ કળથી લેવાની છે. આ કળથીને રોજ રાત્રે પલાળી દેવાની છે. રોજ રાત્રે પલાળીને પછી રોજ સવારે આ જે કળથી પલાળેલું પાણી છે એને કળથીને બરાબર આ રીતે મસળી નાખવાની છે. મસળીને પછી જે પાણી બને છે એને ગાળી લેવાનું છે. ગાળી લીધું જે પાણી છે એ રોજ સવારે તમારે ભૂખ્યા પેટે ખાલી પીવાનું છે. રેગ્યુલર તમારે આ પ્રયોગ છે એ 11 દિવસ સુધી એક ધારો કરવાનો છે. 11 દિવસની અંદર નાની પથરી હશે અને જો નીકળવા યોગ્ય હશે તો આ પથરી જે પેશાબ માટે તમને નીકળી જશે અને આરામ તમને થઈ જશે. જો દુખાવો થતો હશે તો પણ તમને ખૂબ સારો એવો એમાંથી ફાયદો જોવા મળશે. ગોખરું ચૂર્ણ આવે છે, એને મધ સાથે રોજ રાત્રે ખાલી ચાટવાનું છે. પછી એની ઉપર 1 ગ્લાસ નવ ચકો ગરમ પાણી પીવાનું છે. આ બે પ્રયોગ છે પથરીના, એ ખૂબ જ અસરકારક છે અને રિઝલ્ટ મળે એવા છે. જે મિત્રોને પથરીની તકલીફ હોય એ એક વખત જરૂર ટ્રાય કરજો, કેમ કે એનું રિઝલ્ટ ખૂબ સારું છે. બે પ્રયોગ છે, માત્ર તમારે 11 દિવસ સુધી જ કરવાના છે. આટલું તમે કરશો એટલે પથરીને લગતી કાંઈ તકલીફ હશે તો એમાંથી તમને જલ્દી આરામ મળી જશે. સર્વજીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.